અમીર માણાને ઘરે જ્યાં લક્ષ્મીમાં વરે છે ના બહુ ઢગલા કરી દે છે અને ગરીબના ઘરે જ્યાં પાવલી ન હોય ના આઠડા નો થાય અમારા ઘરે તમે પગલાં પાડો અમારા ઘરે તમારી સેવા કરીએ છીએ તમારી પૂજા કરીએ છીએ તો લક્ષ્મીમાં તમે અમારી હામ જોવો હજી નામ નથી સડાયું અને કોઈ મોટું ભાઈ બેન કોઈ છે

મોદીજી તો આપણું એ તો આપણું સાહેબ કરે એ તો આપણું ગમે ને બાપા નેતાજી તો એ તો આપડે હાસા ભગવાન કેવાય ને તો આ ભેંસ નું બચ્ચું છે ને એકદમ ક્યૂટ છે ત્યાં પાછળ એનું સરસ મજાનું ગાય નું વાછરડું છે આ પાડી છે આમ દુખ વાસવા ને તો આમ રડવું આવી જાય શું કરું કયો રશ્મિ માય અમારા ઘર માટે રૂઠી ગયા છે રશ્મિ મા બહુ રિસાડા છે કરો બે આ ભગવાન અમારો છે બીજું કોઈ અમારું નથી આયોધ્યાની કંકુત્રી એમણે સાચવીને રાખી છે મંદિરમાં મૂકી છે પૂજા કરે છે અને પછી કહે છે કે છે કયોધ્યાથી આવી છે મારા માટે

ના ઘરે મહેમાનો આવ્યા હતા તો મહેમાનો સાથે ચૂંટણીની વાતો કરી પણ હવે છોટી સાથે વાતો કરીશું છોટી આપણને એનું ઘર બતાવશે બતાવીશ ને તો તું કયા ધોરણમાં ભણે છે ભણવા જાય છે નથી જતી હજી નામ નથી સડાયું હજી નામ નથી સડાયું અને કોઈ મોટો ભાઈ બેન કોઈ છે એક ભાઈ બે ભાઈ છે બે ભાઈ છે એ જાય ભણવા એક નાનો મોટો જાય છે નાનો ને મોટો કયામાં ભણે છે

ત્યાં પાછળ એનું સરસ મજાનું ગાયનું વાછરડું છે આ પાડી છે અને આ બહુ જ નાની નાની પાડી છે હમણાં જ આવી છે ને એકદમ ક્યૂટ લાગી રહી છે ગાય માતા તો ગાય માતા એમાંય વાછરડીના સ્વરૂપમાં હોય એટલે સૌથી સુંદર સ્વરૂપ લાગતું હોય ગાય માતાનું તો આ છે ગાય માતા સરસ મજાની વાછરડી અને અડવા દે છે એટલી સરસ અને ડાઈ છે બધી પાછળ પાડી છે આ ભેંસ છે અને આવી આવી કોઈ એક ભેંસ હોય તો આવી ભેંસ હોય તો કેટલાની વેચાય

તમે ઘર વાળા છો અચ્છા બેન છો તમે તમે મોટી બેન વાળી આપી છે છોટી ને શું નામ તમારું દીકરી છે આ દીકરી ની દીકરી છે

કઈ સંપત્તિ બહુ ઝાઝી નથી અમારી કા એટલે પછી મજૂરી માથે ઘર આંકવાનું અને ટકનું લાવીએ ને ટકનું આમ ખાઈ પી હા ઘર રાખે અને આ તમારે જેવા દે લે એટલે ધંધો ચલાવવા રાખીએ એટલે આ લે વેચનું કરવાનું કોઈની પાસેથી લેવાની ને પછી વેચવાની અને દૂધ ભરવાનું ડેરીમાં અને તમારા ભાઈને તો હુમલો આવી ગયો હશે તો એમને મહિને મહિને પાંચ હજારની રાજકોટથી દવા લેવાની અને કેટલા બીએચ કે બંગલો કઈશું આપણે ખબર નથી પણ આ એમના માટે તો થ્રી બીએચકે બંગલો છે તમારી માટે બંગલો છે આ આ અને રસોડું છે તમારું રસોડું

બાળકોએ અચ્છા તો અહીંયા સુઈ જવાની તમારી વ્યવસ્થા આ રૂમ બની ગયો રસોડું બની ગયો તબેલો બની ગયો સરસ તો બે રૂમ ને આગળ હોલ પેલા બધું આઈ ગયું સાઠ ફૂટ બનાવ્યું છે મજૂરી બેન જાય છે અહીં ક્યાંય મોટા વડા દીકરા છે બધા દીકરીઓ દીકરા છે આ દીકરી ની દીકરી છે હા ભાણકી મારી હારી રે છે બરોબર એમ છે

તો શું જોઈને વોટ આપો નઈ તને કઈ પૂછો ખરાબ વોટ આપતા પેલા પણ કોઈ નો પૂછું આપડે મન પડે એમાં દઈ દેવાના આપડે એવો કોઈ નઈ વિરોધી જ નહીં આપડુને એમ થયું કે આમાં દઈ દેવા છે આપડુનો સાથ છે એટલે એમાં દઈ દેવાનો મત પણ નક્કી કે ભરીતે કરો કે આમાં દેવો છે આપડુને ખબર તો એટલું જ બેન પડે જ ને મગસને કાય એવો થોડું હોય ક આપણે રાજ દિવસના આપડા માણસ તમે આ તમને ભાવના થઈ છે તમને આવ્યા છો તો બેન અહીંયા પાંચ મિનિટ ઊભરે બેન ની ખબર પડે કે ના ના બેન છે છે આપડુ એકલા આપણો અમારા ના ગોબરભાઈ છે નારોલા અમે એને જ માપ દી બીમભાઈ ને નારોલા અરજીભાઈ નારોલા એ અમારા પતકના માણસ છે એ બધા એકલા એને અમે દઈ

ਇਹਨੇ ਨੀਨਿ ਮਹਾਦਾ ਬਦਾ ਮਣਾ ਹੂੰ ਬਰੋਬਰ ਹਾਂ ਬਰੋਬਰ ਹਾਂ ਬਹੁਤ ਫਲ ਰੀ ਆਪਾਂ આપણે ભલે અભંડી આપણે આપણે જાણવા તો એટલું મળે ને કે કોણ આગેવાન છો તમે અમે અહીં આવ્યા છો તો તમે અમને કીધું કે તમે કોને જાણો છો કોને નહીં એટલી તો આપણે ખબર પડે ને તમને કોણ ગમે છે પણ અમને તો કહે છે કે તમને કોણ ગમે તમે અમને આગળ લાવી નાખો તમે અમને જે તે સહાયમાં કરો તમે તમને ગમો એને તો આપણે બરાબર ને કો અમે એ લોકો આપણે બધું કરી લકે છે તો આપણે જેની વાહ હોય આપણે એની વાહ હોય ને કોણ કરે છે મદદ તમને મોટા નેતાઓમાં આ બધા જે છે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ બધાના નામ સાંભળ્યા એ તો નામ તો સાંભળ્યા છે તારે તો આપ નર્મદા મોદી આંકે છે એટલે એની માથે છે ને કોઈની માથે હાલે છે આપણે ઇન્દિરા ગાંધી હતા તો પેલું એમની માથે હાલતું હતું તો એના રાજમાંથી બધું ગયું છે તો તારે એ પંક્ષના માણસો છે તો એનું કાંઈ કોઈ હાલવા દેશે તો પછી બસ તો આપણે સમજી પણ જાણવા તો આપને એટલું મળે ને એમ બરાબર હાસુ છે ખોટું છે તો ભારત ગુજરાત આપણું બીજું કોણ ગુજરાત તો આપણું રહીશું આપડે ગુજરાતે કઈ ભારત તો ન કહેવાય આપણું ગુજરાતમાં જે સાલ હાલી છે એ આપણે હાલવાનું હોય એમાં આપણે દેવાનું હોય લેવાનું હોય જે આપણે પંથ કહેવાય આપણે કેવાનું હોય એ આપણે શું કરી લઈએ એમ એવું છે બધું હાલ ખાસી ખબર પડે છે તમને તો જે આપણે એટલી તો ખબર પડે છે જાણીએ છીએ જપાણીએ છીએ આપણે કહી શકીએ છીએ બરાબર હાલ તો આટલી સમજ છે આ તમારા છોકરા નો છોકરો બેન આવી છે હા 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 એમનો છોકરો તમારું શું નામ છે મારું નામ પુરાપર

ફોન માં માણસો જે આ જે ફોન છે એમાં બીજાની ખબર પડે છે તો અધિકારી ખબર ના પડે પડે કે ન પડે કે ભાઈ અધિકારી ખબર પડે છે કે આ આવે છે આ આવે છે તો એટલે ખબર ન પડે તો એટલી બુદ્ધિ ઓછી ખોટી હાસી ને તો હું કહેતી બરાબર હોય એમ તો બેન ઘણું કાઢી નાખ્યું આપણે તો આ આપણે હાસામાં ખોટામાં ભલામાં આપણે ને ખબર પડતી હોય એ આપણે કહી શકીએ બીજું તો કઈ આપણે કહી શકીએ નહીં જુઓ તમારે બા ને કેટલું ખબર છે તો અવસ્થા વાળા રહ્યા બાને બધી ખબર પડે ને વેલા રહ્યા આપણી જેવા નજીક બાળકો ને થોડીક ઓછી ખબર પડે તમે વોટ આપવા જાવ છો હે

બરાબર ને તો એ આપણે જાણવું જોઈએ કે આપણે થાય છે એટલે મારથી આ સાપડું થાય છે નથી થતું ને

પલ્લી ગયું હતું તો એમને આવી સિટીની આવો આવો હાઈવે રોડ છે ને તો એમને કોઈ દેવા નતા આવ્યા પછી જે આ ભગવાન કરીને અમે પછી અમારે જે આ ભેંચના લેવીસ હોય ને એને કેવરા એ દઈ ગયા તા અમને ખાવાનું આવી આશ્રમમાંથી આવતું હતું આ બાજુમાં આશ્રમ છે ને નથી આવતું હતું પણ અમારો ગરીબનો કોઈ નથી અત્યારે હું બેનને કઈ આમ દુઃખ વસવા બે ને તો આમ આમ રડવું આવી જાય હું કરું કયો અત્યારે એવી અમારી પરિસ્થિતિ છે મજૂરીએ જાય છે આ ભાઈ ઘરે રહી છે કોઈ નથી શું દાદા મારા પપ્પા હમણાં એક્સિડન્ટ થી વોપ થઈ ગયા છે તમારા ભાઈનો હુમલો આવી ગયો છે એ ઘરે ને ઘરે બેઠા રહે તો મજૂરી કરીને પૈસા હોય દવા લેવા જાય ન કરે એમના બે પીવાની જે સહાય હોય તો કરીએ કરી લુખો રોટલો રોટલો ખાઈને બેઠા રહી કરતા મોટા માણસો છે ને કોઈ ની જ સહાય કરતા અમારી કરું બેન આ ભગવાન અમારો છે બીજું કોઈ અમારું નથી એમ સાત વર્ષથી ઘર બાર બધું છોડીને વ્યાવાસીક મજૂરી કરવા

બહુ અમારી નબળ સ્થિતિ છે અત્યારે એમ કયો ને બેન કે આ માલ ઢોરમાં હમણાં વસાળ આપણે પોર માલમાં બહુ રક્ષાળો હતો ને પાંચ પાંચ દસ દસ લાખનો તો અમારો માલ મરી ગયો હતો અમારી માથે બહુ ભગવાન વેળા નાખે છે અને પાછું આપણે જેનું લીધું હોય એનું પાછું દેવું પડે મજૂરી કરીને દેવું પડે આપણે ખોટું તો કોઈનું કરાય નહીં એટલે પછી મજૂરી કરીને ઘરે આગતા જાય ને જેનું હોય એને થોડું થોડું દેતા જાય માણસો બધા હાલ કોરના દયાળું છે એમ હારા છે માણસો સારા છે ભગવાન આપણું ભૂખ્યા હું રા ભૂખ્યા ઊભા કરે પણ થોડી કષ્ટી બહુ છે માથે એવું છે બેન ને કઈ શું કરવું કયો ભગવાન જ્યાં લગી નાખશી ત્યાં લગી ભોગી લેશું ક્યારેક નહીં જો ભગવાન અમારો જોશે ભણતર હોય એ માણસ ને નોકરી કરી આંખે એ માણસ રળી આંકે એ માણસ બધું કરી આંખે એ માણસ ને બધું મળી રહે અભણવું અભણને શું મળે મળે કાંઈ બુદ્ધિ હોય સંપત્તિ હોય શક્તિ હોય તો કરી આંખે ને બીજું કાંઈ કરી ન આંકે અમારું એવું પોઝિશન છે અત્યારે હું કરવાનું કહ્યું એ આ તા ધૂળ મજૂરી કરીએ માલ મજૂરીનું કરીએ જે તેનું કરીએ દાદાનો ફોટો મારતો હાથ હા અમે તેર હજાર તબેલો રાખ્યો તો દોવાને દાદા તબેલામાં દૂધ ભરવા જતા હતા વાળી એક્સિડન્ટ કરીને આને ખલાસ થઈ ગયા ગયો પછી ત્યાં ત્રણ દીકરા છે ત્રણ દીકરીઓ છે જવું બેન બતાવે આવી પરિસ્થિતિ હતી અમારા ચોમાસામાં

કોઈ આવતા નથી અમારે સહાય કરવા કોઈ આવતા કોઈ આવતું નથી અમારે સહાય કરવા તમને પેલું અનાજ મળે છે મફત માં મળતું ના ના કશું આવતું જ નથી અમારે કઈ આવતું જ નથી એમ કે તમારા દેશનું કૂપન હોય હોય બતાવો કાર્ડ બતાવો પણ એ અમારું અહીંયા લાવ્યા છે તો અહીંયા અમને નથી કઈ સહાય કરી દેતા તો કે તમારે મત આપણે તમારે લે સહી કરવાની તમારે ખંભાળિયાનું કરાવવાનું પછી તમને મળે પણ સિક્કો મારી દીધો છે તોય નથી આવતું અનાજ

મળે છે ને તો એ મારી પાસે કાંઈ નથી કે તમે બરુક બધું લાવો કે મતનું કા આપણે ચૂંટણી કાર્ડનો ફોટો લાવો અને આપણે આધાર કાર્ડ લાવો એ બધું લઈને જતા હોય તો સાવ છે મારે દામનગર જાવ ને એટલે સાવ છે બધું કરાવવા એટલે ત્યાં કરાવવું પડશે ને હા બધું એમ એટલે ના કરાવવું છે હાલો લે હાલો પણ સાવ હોય હા જઈએ ત્યાં પણ આ હું અહીંયા જે વાત ચાલુ છે એનો અંત એ રીતે કરી રહી છું કે આ જેમ કે આ નાના નાના બાળકો છે બહુ જ નાના આ જ્યારે એકદમ નાનો હશે ત્યારે એણે પણ એના મમ્મીથી લઈને છેક સુધી બધા એક પછી એક પેઢી દર પેઢી પેઢી દર પેઢી માણસ ત્યાંનો ત્યારે એના જીવન સ્તરમાં કોઈ ખાસ પરિવર્તન આવે જ નહીં ફરક એટલો આવે કે એમને કોઈ ફરિયાદો નથી ને એમને ઈશ્વર પર ભરોસો છે એમને સરકારથી કોઈ ફરિયાદો નથી એ સરકારને પણ સારું કહે છે છોકરાની પાસે મોબાઈલ છે એ ઘણું બધું જુએ છે એટલે એને ફરિયાદો છે પણ એ ફરિયાદોનું નિવારણ ઉકેલ કે જાગૃતિ કશું જ નથી એની પાસે સૌથી મોટું કારણ શિક્ષા નથી પહોંચી એમની પાસે આ બાળકો આની આ જ પેટી જો આમને આમ આગળ વધ્યા કરશે તો એ લોકો કેવી રીતે આગળ આવશે પેટયું રડવા માટે પોતાના વતનથી છેક દૂર આવીને વર્ષોના વર્ષ અહીંયા વસેલા માણસોની પાસે સરકારી યોજનાઓ નથી પહોંચી શકતી કેમ કે કાગળિયાનું ચક્કર એમને સરળતાથી સમજતા નથી આવડતું આપણી પાસે ઘણું બધું છે પણ જો એને થોડું સરળ કરી દેવામાં આવે તો આવા હજારો માણસ છે કે જેમને ખરેખર સહાયની મદદની જરૂર છે અને આટલી યોજનાઓ હોય અને એમના સુધી જો એ મદદ ના પહોંચે તો એ યોજનાઓ આપણે શું કરીશું આ લોકો સુધી પહોંચે એવી અપેક્ષા છે અને અમારાથી બનતા પ્રયત્નો અમે કરીશું અને ઉજ્જડ રણમાં મીઠા વિરડા સમાન કશુંક દેખાઈ રહ્યું છે ને એ મને હેતલ પાસે આશા લઈ જાય છે મારી હેતલ ભણવા જાય છે કયા ધોરણમાં ભણે છે બેટા ચોથામાં અને આગળ પછી ભણવાનું છે તારે હા શું બનવાનું છે મોટા થઈને નહીં નહીં ખબર છે છે હા ખબર મને ખબર એવું તારે મમ્મી શું કરે છે એ પપ્પા મમ્મી મમ્મી કામ કરે ને એવું કરે તો તને ભણાવે છે ને એ લોકો તો તારે તો પછી મોટા થઈને શું કરવાનું એમાં એ તને નથી કહ્યું ના ના

અને દવા ક્યાં ચાલે છે રાજકોટમાં રાજકોટ તો પેલું આયુષ્માન કાર્ડમાં થાય છે કાર્ડમાં થાય છે દવા છે તો એમાં કેમ પૈસા થાય છે તમારે પૈસા દવા મેડિકલ થી વેછાતી લેવાની અચ્છા દવા લેવાની એના પૈસા પૈસા તો ઓપરેશન ને બધું તો ફ્રીમાં થયું હશે ને એ ફ્રીમાં થયું તો દવાના વધારે પૈસા થાય છે કેટલા થાય છે 400 રૂપિયા ભાડું થાય 1000 રૂપિયા ભાડું થાય ને 2000 ની 2500 ની 3000 ની દવા 5000 લઈને જાય ને તો રૂપિયા 200 300 400 ઘરે પાછા આવે મહિને મહિને પાંચ હજાર રૂપિયા લઈને જવા પડે મજૂરી કરીને જવા પડે ને કોકની આગળથી ઊંચી આધારને લઈને જવું પડે એવું થાય છે તો કોક આપણને સહાય કરે એવું હોય તો આપણને એમ થાય કે કોક મદદ કરે એવું ગરીબને કોઈક દેવા હોય તો દવાનું આપણે ચાલી જાય આ તો બેઠા બેઠા ખાટલે બેહવાનું કે ધંધા ધંધે ક્યાંય જાતા નથી કે મજૂરી એ જાતા નથી જવાતું નહીં હોય નહીં 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 એટલે અચ્છા અહીંયા તમે ચા બનાવો છો એવું છે આ રસોડું તમારું

આ બધું આય પડ્યું છે અને આટલા દૂર જાવ છો તમે હા જય આ આપણે યोध्याની કમકોત્રી શ્રીરામની અચ્છા ઓ હો 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 હા યोध्याની આ ઘર બેઠા આવી ઘર બેઠા આવી હા ઘર બેઠા આવી યोध्याની ઈ મંદિરમાં પૂજા કરીએ છીએ અમે યोध्याની શ્રીરામની અયોધ્યાની ઓ હો હો હા એટલી ભગવાન હવે દયા થોડી થોડી કર છે તો હવે આગળ આવી જાવ શ્રીરામની છે આપણે કંક આ પરસ્યાદ છે ભગવાનનો

કે એ કેવા બેન શું નામ તમારું દેવકુબેન હા દેવકુબેન તો દેવકુબેન ની પાસે આમ જોવા જઈએ તો કશું જ નથી કાઈ નથી પણ માતાજી છે બીજું કાઈ નથી પણ એ બહુ જ ભરોસા સાથે કે છે કે મારી પાસે માતાજી છે એમના બાળકોને જો જોએ રમાડવાને ખુશ કરવા માટે અહીંયા એક હિંચકો બાંધ્યો છે આગળ એક દોરી બાંધી છે લોકો એનાથી ઝૂલા ખાય છે અને આ દેવસ્થાન આ મંદિરમાં મૂકેલી અયોધ્યાની કંકોત્રી એમણે સાચવીને રાખી છે મંદિરમાં મૂકી છે પૂજા કરે છે અને પછી કહે છે કે છે એક અયોધ્યાથી આવી છે મારા માટે અને એટલા માટે મહત્ત્વની છે તમે બસ ખાલી આટલી વાત પરથી ભારતનું સમાજ જીવન ભારતની રાજનીતિ ભારતના મુદ્દા અને આપણો દેશ શું છે એ તમને બધું જ દેવકુબેનની વાતમાંથી સમજાઈ જશે તમને ખબર છે મંદિર બન્યું એ હા આમી આઈ દર્શન ફોન કરી લીધા હતા દર્શન ફોન દર્શન કર્યા હતા ફોન દર્શન કર્યા હતા અને અયોધ્યા થી અમાર મોટો દીકરો જસદણ રહે છે ને તો જસદણ કંકોત્રી આવેલી પણ જસદંડ થી અમને આઈ કંકોત્રી મોકલી હા અયોધ્યા કંકોત્રી જસદણ આવેલી ના યુસુ આવ્યા છે ને અયોધ્યા વાળા બીજા તો જસદણ પછી અમે પગે લાગીને આ મંદિરમાં પૂજા કરીએ છીએ નાનો ભૂરો રહ્યો ને એ સાતમ નદી ગયો તો પાવાગઢ

દુઃખ કોને બતાવવું અમારે ગરીબી કોને બતાવવી કોઈ મને સહાય કરતું હોય કોઈ અમારા બંગલા હોય કોઈ તો ભગવાન અમને હું કે આના લોકો બધા લઈ અને મહિના બે મહિના નો કરે ભેસ્યું કે ભાઈ તમે તમ તારે તમારો રોટલો કાઢી ખાવ તમને જે મળે એ ખાવ અને અમારું વેસીને અમારા પૈસા પાછા દેજો એટલે મહિને બે બે મહિના ચાર મહિનાના વધારે ભેસ્યું ઉધાર લે અને પાછા વેસીને એમને પોગાડી દે એમ અમારી પાસે કશું નથી એમની સેવા જ કરીએ છીએ અમે આ દુવારકાવાળા ઠાકર દાદા

ચામું મા બહુચરાજી માતા છે મેલડી માતા છે આપડે આ કાયકા મા છે આ બહુચર માં છે આ કાયકા માસી છે આ યુદ્ધ આ લક્ષ્મી મા છે પણ લક્ષ્મી મા અમારા ઘર માટે રૂઠી ગયા છે લક્ષ્મી મા બહુ રિસાડા છે તો અમારા લક્ષ્મી માં તો અમારા ઘરે ગરીબના ઘરે તો ક્યારેક વહો કરવો જોઈએ ને ક્યારેક તો પગલા પાડવા જોઈએ ને અમીર માણા ઘરે જ્યાં લક્ષ્મી માં વરે છે ના બહુ ઢગલા કરી દે છે અને ગરીબના ના ઘરે જ્યાં પાવલી ન હોય ને આઠડા ન થાય તો લક્ષ્મી માં ને તમારે આરાધના કરવા ને કે લક્ષ્મી માં અમારે થી તમે શું રૂઠ્યા છો અમારે થી તમે શું રિસાણા છો તો અમારા ઘરે તમે પરવેશ કરો લક્ષ્મી માં આ કેટલાક ની તમે અમને આ કષ્ટી દેશો હા તો લક્ષ્મી માં ને તમારે આરાધના અમે લક્ષ્મી માં આગળ કરી કે લક્ષ્મી માં અમારા ઘરે તમે પગલા પાડો અમારા ઘરે તમારી સેવા કરીએ છીએ તમારી પૂજા કરીએ છીએ તો લક્ષ્મી માં તમે અમારી હામ જોવો એટલું અમે લક્ષ્મી માં વિનંતી કરીએ છીએ પણ તોય લક્ષ્મી માં કઈ હામ જોતા નથી શું કે રો આઈ જાય આઈ જાય દુઃખ વાસીએ દુઃખ વાસીએ ને અમદાવાદ એમ નવ મહિના નોકરી કરી પણ નાના મચ્છર કોઈ દિવસ તમે જો ભારતને સમજવા માંગો છો તો આવા લોકોની પાસે જઈને શાંતિથી બેસજો એમની સાથે વાત કરજો આ દેશ શ્રદ્ધા પર ટકેલો છે આ દેશ આસ્થા વગર ટકી શકે એમ જ નથી માણસ પાસે આ જ એકમાત્ર રસ્તો અને સહાય આજે નહીં તો કાલે કાળિયો ઠાકર આવશે માતાજી આવશે શ્રીરામ આવશે આવી અપેક્ષા સાથે લોકોના આખા જીવન વીતી જાય છે અને એક દિવસ જ્યારે પોતાના બાળકના ભણતરમાં એ સાર્થક થતાં જુએ છે ત્યારે એમને ખરેખર લાગતું હોય છે કે એમના ઘરે રામ આવ્યા છે નમસ્કાર મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી ભૂલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવ્યા એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ 108 એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી થી સજ ફેસિલિટીસ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં 10000 થી વધુ જન ઔષધી કેન્દ્રો કાર્યરત થયા